विद्यानगर प्राथमिक शाला धोरण चार विषय गणित गम्मत एम अपने जोए आप प्रकरण नंबर तेर आगना वीडियो में आप प्रकरण नंबर बार सुधी जोई गया था हवे जोईशु प्रकरण नंबर तेर एनु नाम शू छे खेतर अने तेनी फरते वाड़। प्रकरण तेर एनु नाम छे खेतर अने तेनी फरते वाड़। एमा प्रश्न नंबर एक नीचे आपेला खेतर अने सीमानुं माप लखो। तो नीचे जे आपेला खेतर छे ए सीमानुं माप लखवानुं छे। शुं करवानुं छे? नीचे आपेला खेतरोनी सीमानुं माप लखो। अने तो हवे आपणे शुं करवानुं छे जोईए। तो आपणे अहींया खेतर आपेलुं छे तो अहींया 8 मीटर 17 मीटर 17 मीटर અને 25 મીટર કેટલા છે? 8 મીટર 25 મીટર 17 મીટર અને 17 મીટર। તો આ બધાનું શું કરવાનું છે? સરવાળો કરવાનો છે। શું કરવાનું? સરવાળો। તો આ બધાનું પ્લસ કરીએ તો કેટલો જવાબ આવશે? 67 મીટર જવાબ આવશે। કેટલો? 67 મીટર। તો અહીંયા લખવાનું જવાબમાં આવશે 67। તો અહીંયા આ બધાનું બધી સીમાનું માપ એટલે શું કરવાનું? સરવાળો કરવાનો। 8 વત્તા 17 વત્તા 25 વત્તા 17। તો જવાબ કેટલો આવે? 67 જવાબ આવે। તો અહીંયા જવાબમાં લખવાનું 67। હવે જોઈએ દાખલા નંબર 2। तो अहीं 10 मीटर 11 मीटर 6 मीटर 6 मीटर 4 मीटर 5 मीटर आ बधानुं शुं करवानुं? सरवाळो करवानो। शुं करवानो? सरवाळो। तो हवे सरवाळो करवानो तो केटलो जवाब आवशे? 42 मीटर जवाब आवे। केटलो? 42 मीटर जवाब आवे। જવાબ આવશે 42। 10 મીટર વત્તા 5 મીટર વત્તા 4 મીટર વત્તા 6 મીટર વત્તા 6 મીટર વત્તા 11 મીટર। તો કેટલો જવાબ આવે? 42 મીટર જવાબ આવે। તો અહીંયા જવાબમાં લખવાનું 42। હવે જોઈએ દાખલો નંબર 3। 10 મીટર 14 મીટર અને 18 મીટર આ ખેતરની સીમાનું માપ આપેલું છે તો આ બધાનો શું કરવાનો? સરવાળો કરવાનો। 10 વત્તા 14 વત્તા 18। 14 વત્તા 18 32 વત્તા 10 42। તો અહીંયા જવાબમાં લખવાના 42। 10 વત્તા 14 વત્તા 18 કેટલા થાય? 42। તો અહીંયા કેટલા આવશે? 42 આવે। દાખલા નંબર 4। 18 મીટર વત્તા 11 મીટર વત્તા 18 મીટર વત્તા 18 મીટર વત્તા 11 મીટર વત્તા 18 મીટર આ બધાનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે। શું કરવાનો? સરવાળો। તો આ બધાનો સરવાળો કરીએ તો જવાબ કેટલો આવે? 94 મીટર જવાબ આવે। તો અહીંયા જવાબમાં લખવાનું 94 મીટર। 18 વત્તા 11 વત્તા 18 વત્તા 18 વત્તા 11 વત્તા 18। તો જવાબ કેટલો આવે? 94 મીટર જવાબ આવશે। હવે જોઈએ નીચે પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નના જવાબ લખો। આપણને શું કહ્યું છે? નીચેના પ્રશ્નના જવાબ લખો। તો જો મનન આ ખેતરના 2 ચક્કર મારે તો તે કેટલું અંતર કાપે છે? તો હવે શું કરવાનું છે? આપણે પ્રશ્નના જવાબમાં જોઈએ। પહેલા તો રકમમાં શું કહ્યું છે આપણે એ સમજવાનું છે। જો મનન આ ખેતરના 2 ચક્કર મારે તો તે કેટલું અંતર કાપે? આ ખેતરના કેટલા ચક્કર મારે છે? 2 ચક્કર મારે તો કેટલું અંતર કાપે? અહીંયા 10 મીટર આપેલા છે। અહીંયા 10 મીટર વત્તા 22 મીટર વત્તા 16 મીટર છે। તો અહીંયા બધાનો સરવાળો કર્યો છે। 10 મીટર વત્તા 16 મીટર વત્તા 22 મીટર વત્તા 10 મીટર બધાનો સરવાળો કર્યો છે। તો 6 વત્તા 2 કેટલા થાય? 8। પછી 8 1 ને 1 2 2 ને 2 4 4 ને 1 5। તો કેટલો જવાબ આવે? બધાનો 58 મીટર જવાબ આવે છે। બધાનો સરવાળો કર્યો તો કેટલો જવાબ આવ્યો? 58 મીટર જવાબ આવ્યો। તો હવે શું કરવાનું? 58 મીટર વત્તા 58 મીટર એટલે સરવાળો કરવાનો, કેમ કે આ ખેતરના 2 ચક્કર મારવાનું કયું છે? તો પહેલા જ આ બધાનો સરવાળો કર્યો, પછી એનું એ જ એને રકમનું બીજી વાર પણ આપણે સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે ને કે ખેતરના 2 ચક્કર મારે તો કેટલું અંતર કાપે? તો આપણે એક અંતર કાપ્યું, એક અંતરનો ચક્કર મારે તો 58 મીટર આવ્યું. તો હવે શું કરવાનું? આ 58 મીટર વત્તા 58 મીટર કરવાના એટલે સરવાળો કરવાનો. 8 ને 8 16 નો છગડો વધી 1 5 ને 5 ને 1 6 6 ને 5 11। તો જવાબ કેટલા આવે? 116 મીટર જવાબ આવે. તો અહીંયા લખવાનું જવાબ બરાબર 116 મીટર. જો મનન આ ખેતરના 2 ચક્કર મારે તો તે કેટલું અંતર કાપે? તો કેટલું અંતર કાપે? 116. તો અહીંયા જવાબમાં લખવાનું 116. હવે જોઈએ નીચે દાખલા નંબર 2. જો મનન આ ખેતરના 3 ચક્કર મારે તો કેટલું અંતર કાપે? તો આ ખેતર છે એના કેટલા ચક્કર મારવાના કીધા? 3 ચક્કર મારવાના કીધા છે. કેટલા? 3 ચક્કર છે. તો 1 મીટરમાં કેટલું અંતર થાય છે પહેલાં તો આપણે એ શોધવું પડશે. તો 16 મીટર વત્તા 16 મીટર વત્તા 10 મીટર વત્તા 20 મીટર વત્તા 10 મીટર. તો આ શું કરવાનું? આ બધાનો સરવાળો કરવાનો છે. 16 મીટર વત્તા 16 મીટર વત્તા 10 મીટર વત્તા 20 મીટર વત્તા 10 મીટર આ બધાનો સરવાળો કરવાનો. 6 ને 6 12 નો બગડો વધી 1 6 ને 6 12 નો બગડો વધી 1
બે ને એક ત્રણ ચાર પાંચ છ અને સાત. તો જવાબ કેટલો આવે? 72 મીટર. જવાબ આવે કેટલો? 72 મીટર. અને કેટલા ખેતરના 3 ચક્કર મારવાનું કીધું છે? કેટલા ચક્કર મારવાનું કીધું છે? 72 મીટર. જવાબ આવે ને 3 ચક્કર મારવાનું કીધું છે. તો આ બધાનો સરવાળો કેટલો થાય? 72. તો 72 વત્તા 72 વત્તા 72 કેટલી વાર લેવાના? 3 વાર. કેમ આપણે 3 વાર લેવાના? કેમ કે આપણને 3 ચક્કર મારવાનું કહ્યું છે. કેટલા ચક્કર મારવાનું કહ્યું છે? 3. તો 72 મીટર વત્તા 72 મીટર વત્તા 72 મીટર. તો 2 ને 2 4 4 ને 2 6. તો અહીંયા કેટલા આવશે? 6. પછી સરવાળો 7 વત્તા 7 વત્તા 7 કેટલા થાય? 21 થાય. તો જવાબ કેટલો આવશે? 216 મીટર. જવાબ આવશે કેટલો? 216 મીટર. ફરી એકવાર આપણે પેજ નંબર 172 ઉપરનું રિવિઝન કરીએ. તો સૌથી પહેલાં તો આપણે પ્રશ્ન નંબર 1 નીચે આપેલા ખેતરોની સીમાનું માપ લખવાનું છે. તો આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ. તો શું કરવાનું? આ બધાનો સરવાળો કરવાનો છે. શું કરવાનો છે? સરવાળો. 17 વત્તા 8 વત્તા 17 વત્તા 25. તો શું આવે જવાબ? 67 જવાબ આવે. તો જવાબમાં લખવાના 67 મીટર. આ બધાનો સરવાળો કરીએ તો 67 જવાબ આવે. તો જવાબમાં લખવાના 67. પછી અહીંયા બીજું છે, આમાં ખેતર આપેલું છે, એની સીમાના માપ આપેલા છે. આપણે આ બધાનો સરવાળો કરવાનો છે. 10 મીટર વત્તા 5 મીટર વત્તા 4 મીટર વત્તા 6 મીટર વત્તા 6 મીટર વત્તા 11 મીટર. તો કેટલો જવાબ આવે? 42 મીટર જવાબ આવે. તો જવાબમાં કેટલા લખવાના? 42 મીટર. તો અહીંયા જવાબમાં લખવાનું 42 મીટર. પછી ત્રીજું, 10 વત્તા 14 વત્તા 18. તો કેટલો જવાબ આવે? આ બધાનો સરવાળો કરવાનો. 10 મીટર વત્તા 14 મીટર વત્તા 18 મીટર. તો આ બધાનો સરવાળો કરીએ તો જવાબ કેટલો આવશે? 42 મીટર જવાબ આવશે. તો અહીંયા જવાબમાં લખવાનું 42. હવે જોઈએ ચોથું, 18 મીટર વત્તા 11 મીટર વત્તા 18 મીટર વત્તા 18 મીટર વત્તા 18 મીટર વત્તા 11 મીટર. આ બધાનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો 18 વત્તા 11 વત્તા 18 વત્તા 18 વત્તા 11 વત્તા 18. તો આ બધાનો સરવાળો કેટલો આવશે? 94 મીટર. તો અહીંયા જવાબમાં લખવાનું 94 મીટર. હવે જોઈએ નીચે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નના જવાબ લખો. એમાં પહેલું, જો મનન આ ખેતરના 2 ચક્કર મારે તો તે કેટલું અંતર કાપશે? તો આ આપણને અહીંયા ખેતર આપેલું છે, 10 મીટર 22 મીટર વત્તા 10 મીટર વત્તા 16 મીટર. તો આ ખેતર છે, એ ખેતરનું 1 ચક્કર મારે તો કેટલું, એક ચક્કર મારે તો કેટલું અંતર થાય? પહેલાં તો આપણે એ શોધવાનું છે. તો સૌથી પહેલાં આ બધાનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો 10 મીટર વત્તા 16 મીટર વત્તા 22 મીટર વત્તા 10 મીટર. આ બધાનો સરવાળો કેટલો આવશે? 58 મીટર જવાબ આવશે. કેટલો? 58 મીટર. તો 58 મીટર વત્તા 58 મીટર કરીએ તો આ બધાનો બંનેનો સરવાળો કરવાનો છે. કેમ કે 2 ચક્કર મારવાનું કીધું છે, 1 ચક્કર મારે તો 58 મીટર જવાબ આવે ને 2 ચક્કર મારે. તો આપણે શું કરવાનું? 58 મીટર વત્તા 58 મીટર, એટલે સરવાળો કરવાનો. 8 ને 8 16, 16 નો છગડો, વધી 1, 5 ને 5 ને 5 10 ને 1 11. તો 116 મીટર જવાબ આવે. કેટલો? 116 મીટર. હવે જોઈએ દાખલા નંબર 2. જો નમન આ ખેતરના 3 ચક્કર મારે તો તે કેટલું અંતર કાપશે? તો પહેલાં તો આપણે 1 ચક્કર મારે તો કેટલું અંતર થાય એનો સરવાળો કરવાનો. 16 મીટર વત્તા 16 મીટર વત્તા 10 મીટર વત્તા 20 મીટર વત્તા 10 મીટર. તો આ બધાનો સરવાળો કરવાનો. તો 6 ને 6 12 નો બગડો વધી 1, 2 ને 1 3 4 5 6 અને 7. તો જવાબ કેટલો આવશે? 72 મીટર જવાબ આવશે. તો હવે 3 ચક્કર મારે એમ કહ્યું છે, તો 72 ને 3 વખત ગણવું પડશે. તો 72 મીટર વત્તા 72 મીટર વત્તા 72 મીટર. તો 2 વત્તા 2 વત્તા 2 કેટલા થાય? 6. પછી 7 વત્તા 7 વત્તા 7 કેટલા થાય? 21. તો 216 મીટર જવાબ આવે. કેટલો જવાબ આવે? 216 મીટર. તો તમારે હોમવર્કમાં પેજ નંબર 172 ઉપર પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 લખવાનું છે. આગળના વિડીયોમાં આપણે પેજ નંબર 173 જોઈશું.